નમસ્કાર, અરવિંદ જીવાવી પ્રાથમિક શાળા ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 5 વિષય ગણિતમાં પ્રકરણ 8 નકશા આલેખન જોઈશું. અધ્યાય નિષ્પતિ છે કે સ્થળોનું નકશા પર આલેખન સમજે છે. નકશો દોરવા માટે સૌપ્રથમ પ્રમાણમાપ નક્કી કરવામાં આવે છે. તો પ્રમાણમાપ શું છે આપણે સમજી લઈએ. નકશો દોરવા માટે નક્કી કરવામાં આવતા માપને પ્રમાણમાપ કહેવાય છે. આશી તેની શાળાના અન્ય વિદ્યાર્થીઓ સાથે ગણતંત્ર દિવસ એટલે કે 26 જાન્યુઆરીના રોજ પરેડ જોવા માટે ઇન્ડિયા ગેટ ગઈ. તે આરામથી બેસી રહ્યા હતા ત્યારે તેમણે લાઉડસ્પીકર પરથી ઇન્ડિયા ગેટ વિશે સાંભળ્યું. રાષ્ટ્રપતિ ભવનની જમણી તરફ ઇન્ડિયા ગેટ છે, જેને પ્રથમ વિશ્વયુદ્ધમાં શહીદ થયેલા સૈનિકોની યાદમાં બંધાવવામાં આવેલું. રાષ્ટ્રપતિ બંને તરફ ઘણા બધા લોકો બેઠા હતા. પરેડ ત્યાંથી જ પસાર થાય છે. વિદ્યાર્થીઓ આસપાસની ઇમારતો જોઈને તેના વિશે વાતો કરી રહ્યા હતા. આ છે લાલ ઇન્ડિયા ગેટ અને આ છે બાળકો ઇન્ડિયા ગેટનો ફોટો. અહીં હેલિકોપ્ટરમાંથી લીધેલ ફોટોગ્રાફ છે. તમે રાજપથ જોઈ શકો છો. જો રાષ્ટ્રપતિ ભવન તથા ઇન્ડિયા ગેટને જોડે છે. અરીથી રાજપથ પર જ્યાં બેઠી છે તે જગ્યા પર નિશાન કરો. તો અરીથી ઇન્ડિયા ગેટથી રાષ્ટ્રપતિ ભવન જતા જ્યાં રાજપથની જમણી બાજુ બેઠી છે. આપણે જોઈ શકીએ છીએ કે ઉપરથી લીધેલો ફોટો આ રીતે દેખાય છે હેલિકોપ્ટરમાં. ફોટો તથા નકશાને સાંકળો. શું તમે કોઈ શહેરનો નકશો જોયો છે? નકશા એકને જુઓ, તેના ઉપરોક્ત ફોટા સાથે સાંકળીને ઇન્ડિયા ગેટ ક્યાં છે તે બતાવો. તેનું નકશા પર આલેખન કરો. તો હા, મેં શહેરનો નકશો જોયો છે. અહીં નકશા એકને ફોટા સાથે સાંકળીને ઇન્ડિયા ગેટનું બાજુના નકશા પર આલેખન કરેલ છે. જોઈ શકીએ છીએ કે આ રીતે નકશો બનાવેલો છે. નકશાના આ ભાગમાં કેટલાક રસ્તાઓ બતાવ્યા છે. આ રસ્તાઓ ફોટામાંથી શોધી કાઢો. તો નકશામાં બતાવેલ રસ્તાઓ ફોટામાં સ્પષ્ટ રીતે દેખાય છે. રાષ્ટ્રપતિ ભવનથી ઇન્ડિયા ગેટ સુધી પસાર કરવામાં આવતા રસ્તાઓના નામ આપો. રાષ્ટ્રપતિ ભવનથી ઇન્ડિયા ગેટ જતાં પસાર કરવામાં આવતા રસ્તાઓ વિજય ચોક, રફી માર્ગ, જનપદ અને માસી રોડ છે. નકશા એકમાં નેશનલ સ્ટેડિયમ શોધી કાઢો. શું તેમને ફોટામાં દેખાય છે? નકશા એકમાં નેશનલ સ્ટેડિયમ નકશાની નીચે તરફ પ્રથમ દર્શાવેલ છે, પરંતુ તે ફોટામાં દેખાતું નથી. પછી મધ્યસ્થ ષટકોણ. નકશામાં પીળા રંગના ભાગનો આકાર જુઓ. આ આકાર તમે ક્યારે આવો આકાર જોયો છે? તેની કેટલી બાજુઓ છે? તો આ આકાર પીળા રંગનો છે. હા, મેં આકાર જોયો છે. જેમ 6 બાજુઓ છે, જેને મધ્યસ્થ ષટકોણ કહે છે. મધ્યસ્થ એટલા માટે કહ્યું છે કે વચ્ચે છે એટલે. બાકી 6 ષટકોણ. જો તમે રાજપથ પર ચાલી રહ્યા હો તો ઇન્ડિયા ગેટ પછી તમારી બાજુ ચિલ્ડ્રન પાર્ક આવે છે. કઈ બાજુ આવે જોઈએ? તો રાજપથથી ઇન્ડિયા ગેટ પછી મારી જમણી બાજુ ચિલ્ડ્રન પાર્ક આવેલો છે. નીચે આવેલા રસ્તાઓમાં રસ્તાઓની જોડમાંથી કઈ જોડ સૌથી મોટો ખૂણો બનાવે છે? તો માનસી રોડ અને સાજા રોડ, અશોક રોડ અને માનસી રોડ ઇન્ડિયા ગેટથી દૂર બતાવતો ખૂણો, જનપદ અને રાજમાર્ગ. તો અહીં આપેલા રસ્તાઓની જોડમાંથી વિકલ્પ બી અશોક રોડ અને માનસી રોડ સૌથી મોટો ખૂણો બનાવે છે. ઉપર આપેલા રસ્તાઓની જોડમાંથી કયો જોડ ખૂણો કાટખૂણો બનાવે છે? તો ઉપર આપેલા રસ્તાઓની જોડમાંથી જનપથ અને રાજપથ કાટખૂણો બનાવે છે. પરેડનો રસ્તો. નીચે આપેલા નકશા 3માં પરેડનો રસ્તો બતાવો તથા ઇન્ડિયા ગેટ અને રાજપથ પર નિશાન લગાવો. નકશા 3માં પરેડનો રસ્તો નીચે મુજબ દર્શાવે છે. વિજય ચોક, રાજપથ, ઇન્ડિયા ગેટ, તિલક માર્ગ, બીએસ જફર માર્ગ, સુભાષ માર્ગ અને લાલ કિલ્લો. નકશાને ધ્યાનપૂર્વક જુઓ અને શોધો. નીચેનામાંથી કયો રસ્તો લાંબો છે? બીએસ જફર માર્ગ, સુભાષ માર્ગ, તિલક માર્ગ. જવાબ છે તિલક માર્ગ. જો રૂબિયા જામા મસ્જિદથી પરેડ જોવા આવતી હોય તો તેણે કેટલે દૂર સુધી ચાલવું પડે તેના વિશે અનુમાન કરો. તો એ લગભગ 1 કિલોમીટર સુધી ચાલવું પડે. પરેડનો આખો માર્ગ કેટલો લાંબો છે? 3 કિલોમીટર, 16, 25, 8 કિલોમીટર. જવાબ છે 8 કિલોમીટર. લાલ કિલ્લાની મુસાફરી. જ્યારે અમે લાલ કિલ્લે પહોંચ્યા
તો ત્યાં ટિકિટ લેવામાં લાંબી લાઈન હતી. લાલ કિલ્લાના મુખ્ય પ્રવેશ દ્વારને લાહોરી ગેટ કહે છે. તેની અંદર પ્રવેશીને અમે ડાબી બાજુ એક લાંબા પરિસરમાં પહોંચે કે જેની બંને બાજુ નાની નાની દુકાન હતી. આ સ્થળને મીના બજાર કહે છે. ત્યાંથી મેં મારી બહેન માટે બંગડીઓ ખરીદી. આ છે લાલ કિલ્લો. અને આ છે મીના બજાર. લાહોરી ગેટ એરો કરીને આપણને બતાવેલું છે. નક્કરખાના જ્યાં ડ્રમ વગાડીને રાજા સંદેશો સાંભળવામાં આવતો. રાજાનો કોઈ પણ સંદેશો હોય તો ડ્રમ વગાડી અને બધાને ભેગા કરવામાં આવે, જ્યાંથી સંદેશો સાંભળાય એ જગ્યાને નક્કરખાના કહેવામાં આવે છે. ત્યાંથી સીધા નક્કરખાના થઈને તમે દીવાને આમ પહોંચી શકો છો. રાજા આ જગ્યાએ પોતાની પ્રજાને મળવા માટે ઉપયોગ કરતા હતા. દીવાને આમથી સીધા આગળ ચાલીને અમે રંગમહેલ જોયો. તે ખૂબ જ સુંદર ઇમારત છે. તમારી ડાબી બાજુ બીજી ત્રણ ઇમારતો હતી. આ ઇમારતો નકશામાં શોધો. જો અમે રંગમહેલથી ડાબી તરફ આગળ વધી દીવાને ખાસ પહોંચ્યા, જ્યાં રાજા પોતાના મંત્રીઓ તેમજ અન્ય અગત્યના ખાસ માણસોને મળતા હતા. જમણી બાજુથી રંગમહેલ આરામગાહ અને દીવાને ખાસ રંગમહેલની અંદર. અને આ છે દીવાને ખાસની અંદરની બાજુ. લાલ કિલ્લાની મુસાફરી. આમાંથી કઈ ઇમારત યમુના નદીની નજીક છે? દીવાને આમ કે દીવાને ખાસ? દીવાને ખાસ. કઈ બે ઇમારતો આરામગાહ વચ્ચે આરામગાહ છે? તો આરામગાહ દીવાને ખાસ અને રંગમહેલની વચ્ચે છે. રંગમહેલથી અમામ તરફ જતા તમે કઈ ઇમારતો પાસેથી પસાર થશો? રંગમહેલથી અમામ તરફ જતા હું આરામગાહ અને દીવાને ખાસ પાસેથી પસાર થઈ મોટી મસ્જિદની સામે પહોંચીશ. આ નકશામાં કઈ ઇમારતો મીના બજારથી વધુ દૂર છે? અમામી મીના બજારથી વધુ દૂર છે. દીવાને ખાસથી મીના બજાર લગભગ કેટલું દૂર છે? દીવાને ખાસથી મીના બજાર લગભગ 500 મીટર દૂર છે. તો બાળકો, અહીંયા આપણે રોકાઈએ. વધુ આવતા વિડીયોમાં જોઈશું. ઘરે રહો, સુરક્ષિત રહો.